અસલામુ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારું મ્યુઝ હાઈસ્કૂલ યુટ્યુબ ચેનલ પર ફરીથી આપણે હાર્દિક સ્વાગત કરું છું. હવે જ્યારે આપણે 12th સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 માટે ભેગા થયા છે, અગાઉ જે ચર્ચા આપણે પૂર્ણ કરેલી હતી એ ચર્ચા આપણે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળની હતી. હવે એ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ, આ Q1 વિદ્યુત ભાર છે, આ Q2 વિદ્યુત ભાર છે. આ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળની ચર્ચા આપણે અગાઉ કરેલી હતી. હવે આ બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનું મૂલ્ય મેળવ્યું હતું અને એ મૂલ્ય કંઈક આ પ્રકારનું હતું, F = kQ1Q2/r² જ્યાં આપણે દિશા દર્શાવેલી નથી અથવા તો દિશાની કોઈ પણ ચર્ચા કરેલી નથી. જ્યારે કોઈ બળને દર્શાવવામાં આવે તો બળ સદિશ રાશિ હોવાને લીધે બળને મૂલ્ય અને દિશા એમ બંને હોય છે. એટલા માટે આપણે અહીંયા બળની સદિશ રજૂઆત જોશું કે બળને સદિશ સ્વરૂપે કઈ રીતે લખી શકાય. ખાસ કરીને આપણે આ વાતની આજે ચર્ચા કરશું. ચલો, અહીંયા આપણો એક વિદ્યુત ભારિત કણ Q1 છે, અહીંયા આપણો વિદ્યુત ભારિત કણ Q2 છે. આ Q1 ને રજૂ કરતો સ્થાન સદિશ શું છે? R1. Q2 ને રજૂ કરતો સ્થાન સદિશ R2. હવે સ્થાન સદિશ એટલે શું? કોઈ પણ વિદ્યુત ભારના સ્થાનને રજૂ કરતો સદિશ, જેની ચર્ચા આપણે 11th સ્ટાન્ડર્ડમાં કરી ગયા. મતલબ આ Q1 નું x અક્ષ, y અક્ષ અને z અક્ષ ની સાપેક્ષે સ્થાન દર્શાવે. અહીંયા આપણે x અક્ષ કહી દઈએ, અહીંયા આપણે y અક્ષ કહી દઈએ, તો આ x, y અને હજી અહીંયા આપણે z અક્ષ પણ લઈ શકીએ. તો આ R1 છે એ Q1 ના સ્થાનને રજૂ કરતો સ્થાન સદિશ છે. એ જ રીતે R2 Q2 ના સ્થાનને રજૂ કરતો સ્થાન સદિશ છે. હવે જ્યારે આપણે બળનું મૂલ્ય મેળવવા જશું ત્યારે કુલમના નિયમ મુજબ બળનું મૂલ્ય આપણને કેમ મળશે? કે Q1Q2/r² હવે આ Q1Q2 તો અહીંયા આપણી પાસે પણ છે, પણ આપણી પાસે આ r² છે નહીં. મતલબ કે એ બંને વચ્ચેનું અંતર અહીંયા પણ આપણી પાસે r1 અને r2 છે, મતલબ કે બે વચ્ચેનું અંતર નથી. તો એના સ્થાન સદિશના આધારે એમની વચ્ચેનું અંતર મેળવવાનો આપણે પ્રયત્ન કરશું. ચલો, એ જે સદિશ બનશે એ બંનેને સંયુક્ત રીતે જોડતો જે સદિશ બનશે, સ્થાનાંતર સદિશ કહી શકશું, એ સ્થાનાંતર સદિશને આપણે કહી દીધું R21. શું કહી દીધું? R21. હવે આ R21 ને કઈ રીતે દર્શાવવામાં આવે? તો કે R21 મેળવવા માટે R2 એટલે કે આવડો આ સ્થાન સદિશ માઇનસ R1 એટલે કે આ સ્થાન સદિશ, એ બંનેનું આપણે શું કરશું? સબસ્ટ્રેક્શન એટલે કે બાદબાકી કરી, અને એ જે જવાબ મળશે એ જવાબ કેવો હશે? સદિશ હશે. હવે આપણને અહીંયા સદિશ નથી જોતો, આ બંને વચ્ચેનો સ્થાન સદિશ નથી જોતો, અથવા તો એ બંને વચ્ચેના સ્થાનાંતર સદિશ નથી જોતો, એ બંને વચ્ચેનું અંતર જોઈએ છે. તો જે સ્થાનાંતર સદિશ આપણને મળ્યો અહીંયા, જો આપણે એનું મૂલ્ય લઈ લઈએ તો એ બંને વચ્ચેનું આપણને શું મળી જશે? અંતર. બરાબર. તો અહીંયા જે આપણો આ સ્થાનાંતર સદિશ છે એનું મોડ એટલે કે મૂલ્ય. બરાબર. હવે આ મૂલ્ય આપણે કેવી રીતે મેળવશું? તો કે અહીંયા મળેલા સદિશની અંદર આપણને x ઘટક હશે, y ઘટક હશે, z ઘટક હશે. હવે આ x, y અને z ઘટકને આપણે વર્ગમૂળની અંદર x ઘટકનો વર્ગ, x કમ્પોનન્ટનો વર્ગ મેં અહીંયા લખેલું છે, પ્લસ y ઘટકનો વર્ગ પ્લસ z ઘટકનો વર્ગ, એમ આપણે ત્રણેયના વર્ગનો સરવાળો અને એનું વર્ગમૂળ લેશું એટલે એ સદિશનું આપણને શું મળી જશે? મૂલ્ય. તો એનો મતલબ હવે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. કે આ બંને વચ્ચેનું અંતર? તો કે મોડ R2 માઇનસ R1. હવે આપણે અહીંયા બળ મેળવવું છે,
तो कि आ बल नी वात रही ए आपने मळी गयो कई रीते तो कि आ बल आपने के हालो के q1 आया q1 छे तो q1 ठीक हवे तो कि q2 तो अहीं आपणे लखी दीधुं q2 अपॉन शू आवशे ए बन्ने वच्चेना अंतर नो वर्ग ए बन्ने वच्चेना अंतर ने आपणे अहीं शू कीधुं मोड r2 माइनस r1 तो एनो मतलब एनो वर्ग चलो लखी नाख्यू आ वात तो आपणी जूनी वात छे कूलम्बना नियम आमां क्यांय दिशा आवी नथी हवे तमने दिशा समझवा माटे आपणे अहींया जईए अहींया अहींया वात करीए एकम सदिश एकम सदिश एटले के एवो सदिश के जे सदिश नो मूल्य एक एकम होय हवे एमां तमे समझी गया छो કે એવા સદિશ એક એકમ મૂલ્ય ધરાવતા સદિશને તમે કોઈના ગુણાકારમાં મૂકી દો ને તો કોઈ ફરક પડશે નહીં કેમ કે આપણને ગુણાકારના નિયમો ખબર છે શું તો કે ગુણાકારના નિયમો એવું કહે છે કે એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તે જ સંખ્યા આપશે મતલબ એક સાથે ગુણાકાર કરવાથી એના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી તો એનો મતલબ અહીંયા આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ तो एनो मतलब एकम सदिश एटले एवो सदिश के जे सदिश नो मूल्य एक एकम होय हवे आ सदिश ने आपणे दर्शावशुं केवी रीते तो के एकम सदिश ने आपणे आर केप वडे दर्शावीए छीए केना वडे दर्शावीए छीए आर केप वडे आर केप मतलब शुं एने लखवुं होय तो केम लखाय तो के सदिश ना छेदमां सदिश नो मूल्य मतलब उपर सदिश छेदमां सदिश नो मूल्य હવે એકમ સદિશ નો ઉપયોગ આપણે વધુ પ્રમાણમાં શેની માટે કરીએ છીએ દિશા દર્શાવવા માટે તમને યાદ હોય તો x દિશા દર્શાવવા માટે આપણે i નો ઉપયોગ કરીએ છીએ y દિશા દર્શાવવા માટે j કેપ આપણે ઉપયોગ કરીએ છીએ z અક્ષ દર્શાવવા માટે k આ બધા i j અને k એકમ સદિશો છે તો એનો મતલબ એને આપણે જ્યારે બાજુમાં લખીએ છીએ કોઈ પણ મૂલ્યની બાજુમાં લખીએ છીએ તો મૂલ્ય અને એકમ સદિશ मतलब यहाँ मूल्य दिशा बने नो उल्लेख थी गयो एनो मतलब के मूल्य दिशा बने नो उल्लेख थी गयो तो हवे सीधी बात एवी थी गई के आ सदिश राशि छे सदिश राशि होय तो आपने खबर पड़ी जाए के एनी अंदर मूल्य पण लखेलू होय अने एनी बाजू में दिशा तो एनो मतलब आ राशि केवी गणाय सदिश हवे आपणे आ बन्ने वच्चेनु बळ मेळववा माटे આપણે અહીંયા ફોર્મ્યુલા લખી કે q1 q2 upon r21 નો સ્ક્વેર આ તો એનું મૂલ્ય થયું હવે આપણે દિશા દર્શાવીશ તો દિશા દર્શાવવા માટે આ r21 ની દિશા તો મતલબ એ દર્શાવવા માટે મેં અહીં એકમ સદિશ લખ્યો એકમ સદિશ કયો તો કે એ દિશાનો જે દિશામાં બળ છે એ દિશાનો હવે જે દિશામાં બળ છે એને આપણે કઈ દિશા કહેશું r21 શું કહેશું r21 એનો મતલબ એ એકમ સદિશ હશે r21 અને આ એકમ સદિશ માત્ર ને માત્ર આ બળની દિશા રજૂ કરશે શું રજૂ કરશે બળની દિશા મૂલ્ય તો આપણને અહીંયા જ મળેલું છે બરાબર તો આ એકમ સદિશ માત્ર શું રજૂ કરશે બળની દિશા હવે તમે જુઓ અહીંયા મેં સ્ક્વેર કર્યો છે આ જ ફોર્મ્યુલા મેં નીચે અલગ રીતે લખીશ તો મેં એવો ફરક શું કર્યો તો કે અહીંયા જે એકમ સદિશ છે એની જગ્યાએ હું શું લખી શકું અહીંયા આપણે જોયું સદિશના છેદમાં સદિશનો મૂલ્ય શું લખી શકું સદિશના છેદમાં સદિશનો મૂલ્ય તો હું અહીંયા r21 ની જગ્યાએ મેં સદિશ લખ્યો એના છેદમાં એનું મૂલ્ય પણ એના છેદમાં એનું મૂલ્ય એના જેવું તો એક અહીંયા પણ છે બે વાર એક આના છેદમાં હતું પણ મેં અહીંયા સાથે લખી નાખ્યું ત્રણ વાર તો જ્યારે તમે અહીંયા ક્યુબ કરો છો ત્યારે અહીંયા એકમ સદિશ નહીં આવે માત્ર શું આવશે સદિશ અને જ્યારે તમે અહીંયા એકમ સદિશ લખો છો તો અહીંયા સ્ક્વેર આવશે જોજો આ વાતની ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો તો એનો મતલબ આ ક્યુ ટુ વડે ક્યુ વન ઉપર લાગતા બળની ચર્ચા થઈ હવે તો કે આ જ રીતે q1 વડે 2 ઉપર લાગતા બળનું મૂલ્ય મેળવવું હોય તો કેમ મેળવશું તો કે એ મૂલ્ય આપણે અગાઉ વાત કરી એમ સેમ જ હોય પણ
दिशा बने एक बीजा के भी हो ऑपोजिट जो एफ वन टू अपने मेलवशु तो एफ वन टू नु मूल्य एफ टू वन जेटू हे माइनस साइन करी एट्ले एना करता केवू हे ओपोजिट डायरेक्शन में कई डायरेक्शन में हे ओपोजिट डायरेक्शन में। चलो हवे आपने बड़नी सदुश रजूआत खबर पड़ी गई। आना पछी आपणे घणा बधा दाखला गणवाना छे तो आपणे सदिश रजूआत खबर पड़ी गई। हवे आ सदिश रजूआत धारो के हालो अहींया तो आ क्यू टू अने क्यू वन बे ज विद्युत भारित कण छे तो ई बे वडे ज एकबीजा उपर अरસપરસ बल लागशे। पण मानी लो के घणा बधा विद्युत भारो कोई एक सीस्टम अथवा तो तंत्रनी अंदर आवेला छे अने एक बीजा उपर बळो लगाड़े छे तो एना सदिश सरवाळो जो तो है बल नो सदिश सरवाळो तो केम मेळवी शकाय तो के पहला स्वतंत्र घटको मेळवशु आपणे टू वडे वन उपर लागतुं बल थ्री वडे वन उपर लागतुं बल फोर वडे वन उपर लागतुं बल। हवे आ बधानो सदिश सरवाळो करशु एफ इज इक्वल टू एफ वन एफ प्लस एफ टू प्लस एफ थ्री अप टू एफ एन जेटला पण बळो हशे ए बधानो आपणे सदिश सरवाळो करशु। અને આ સિદ્ધાંતને આપણે સંપાતપણાનો સિદ્ધાંત પણ કહીએ છીએ। અગાઉ પણ આપણે આ વાત કરી દીધી એટલે આ વાત આપણી માટે કોઈ નવી નથી। સંપાતપણાનો સિદ્ધાંત અથવા તો કે સુપરપોઝિશન પ્રિન્સિપલ। હવે અહીંયા R રિયા R1 અને R2 હકીકતમાં એમાં શું છે તો કે R1 અને R2 x અક્ષની સાપેક્ષે y ની સાપેક્ષે અને z ની સાપેક્ષે Q1 અને Q2 ના સ્થાન દર્શાવે છે। તમારે જોવું હોય તો R કઈ રીતે લખી શકાય આપણે અહીં લખ્યો છે R ને એક તો આ રીતે દર્શાવવામાં આવે છે x y z બીજી કઈ રીતે દર્શાવવામાં આવે છે R xi yj zk આવી અલગ અલગ રીતથી આપણે આને દર્શાવીએ છીએ। ચલો ખબર પડી ગઈ। આજના ટોપિકમાં માત્ર આપણે બળની દિશા વિશેનું મેઈન વાત કરી। બળની દિશા कई रीते दर्शा बल न मूल्य तो अपने अगर कर चुका। आई होप के तमने बदा ने आत समझाणी हे एम छता कई क्वेरी हो तो तमें कॉमेंट बॉक्स में जाइ कॉमेंट कर सको। थैंक यू। नेक्स्ट लेक्चर में मळशुं।